નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો, તૈયાર થઈ ગયા છો ભણવા માટે? હવે આપણે ભણવાનું છે ધોરણ 4 નું હિન્દી. ચાલો, લીધો છે ને બધા પાસે હિન્દી વિષયનો, તો એમાં આપણે આજે પાઠ નંબર 5, નવો પાઠ જે છે ને લીથામાં, એ પહેલા હું તમને લખાવીશ. કાવ્ય છે એ જોઈએ. લીથામાં જો પેજ નંબર 46 ઉપર પાઠ નંબર 5 છે. શું છે એમાં? તો કે ધમક ધમક આતા હાથી. હાથીની એક કવિતા છે જે તમારી પાસે તો લીધો છે, એમાં આપેલી નથી. તો આપણે પહેલા શું કરવાનું છે, આ કવિતા છે તમને હું નોટબુકમાં લખાવીશ, બરાબર? ચાલો, કાવ્ય બધાએ હું બોલતી જઈશ અને લખાવતી જઈશ વ્યવસ્થિત. સારા અક્ષરે કવિતા છે એ હાથીની લખવાની છે, મજા આવશે, સરસ મજાની છે. કે હાથી છે કેવું છે? તો કે સૌથી મોટું પ્રાણી છે ને, કદાવર. સૌથી પ્રાણીઓમાં સૌથી મોટું પ્રાણી હોય તો કયું છે? તો કે હાથી. તો આપણે હાથી વિશેનો પાઠ છે, એમનો પરિચય છે શીખવાનો છે, કે હાથીને શું બહુ ગમે છે, કઈ વસ્તુ ખાવી ગમે છે, હાથીને શું કઈ જગ્યાએ રહેવું ગમે છે, કેવી રીતે હાથી આવે છે, કેવી રીતે જાય છે, આ બધું આપણે હાથીનું પરિચય, હાથી વિશે શીખવાનું છે. એ કવિતા તમને હું પાઠ્યપુસ્તકમાંથી પહેલા લખાવીશ, તમારે નોટબુકમાં લખવાની છે કવિતા. તો ચાલો, પેલા નોટબુક લઈ લ્યો અને એમાં મારી સાથે કાવ્ય લખવાની છે એ લખો. તો ચાલો, હાથીની જે કવિતા છે એ શું છે? તો કે ધમક ધમક આતા હાથી. પાઠનું નામ છે ને તમારે, એ શું છે? એક કવિતા છે. એ કવિતા પેલા લીથામાં તમારે નોટબુકમાં લખવાની છે, પછી તમને લીથામાં એના પ્રશ્ન જવાબ લખાવીશ, બરાબર ને? તો ચાલો, પેલા કાવ્ય લખવાનું છે એ લખો જોઈ જોઈને લીથામાં. તમને હું નોટબુકમાં લખાવું એ લખવાનું કાવ્ય. લખો, ધમક ધમક આતા હાથી. ધમક ધમક આતા હાથી. પછી લખો, ધમક ધમક જાતા હાથી. ધમક ધમક જાતા હાથી. હાથી કેવી રીતે આવે છે? તો કે ધમક ધમક કરતો હાથી આવે છે અને ધમક ધમક કરતા હાથી જાય છે. એટલે આ વાક્ય પંક્તિ છે કાવ્યની, કે ધમક ધમક આતા હાથી, ધમક ધમક જાતા હાથી. કેવી રીતે હાથી આવે છે? તો કે હાથી ચાલે છે તો એનો અવાજ કેવી રીતે ધમ ધમ કરતા આવતો હોય છે એમ. ચાલો, પછી કાવ્યની લખો આગળ, કે અપની સૂંડ ઉઠાતા હાથી. શું કે છે? અપની સૂંડ ઉઠાતા હાથી લખો એમાં આગળ. ચાલો, પછીનું વાક્ય લખો. હું જેવી રીતે લખું એમ જ તમારે લખવાનું છે. અપની સૂંડ ઉઠાતા હાથી. અપની સૂંઢ ઉઠાતા હાથી. અપની સૂંઢ ગિરાતા હાથી. અપની સૂંઢ ગિરાતા હાથી. ક્યારેક પોતાની સૂંઢ છે એ ઉપર કરે છે, ક્યારેક નીચે કરે છે. એટલે વાક્ય શું કે છે? અપની સૂંઢ ઉઠાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી. પછીનું વાક્ય લખો, અપની સૂંઢ હિલાતા હાથી. અપની સૂંઢ હિલાતા હાથી. અપની સૂંઢ છુકાતા હાથી. ક્યારેક પોતાની સૂંઢ હલાવે છે, ક્યારેક છુકાવે છે, ક્યારેક ગિરાવે છે. લખો, અપની સૂંઢ હિલાતા હાથી. ચાલો, સમજાઈ ગયું? જો અપની સૂંઢ ઉઠાતા હાથી, અપની સૂંઢ ગિરાતા હાથી.
अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी, सॉरी अहीं आवशे घुमाता, बीजी वखत हिलाता लखाई गयुं छे ने, त्यां लखो अपनी सूंड घुमाता हाथी, एटले के घुमावू एटले के फेरवू छे, आम थी तेम चारे बाजु छे पोतानी सूंड फेरवे छे। चलो आ चार वाक्य लखाई गया छे काव्यमां। त्यार पछी आगळनुं वाक्य लखो, पछी लखो आगळ पाछु, धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी, धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी। एटले के हाथी छे ए धम्मक धम्मक करतो आवे छे अने धम्मक धम्मक जोश जोश थी अवाज करतो करतो जाए छे। लखो आगळ त्यार पछी, जब पानी में जाता हाथी, जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी, जब पानी में जाता हाथी, भर भर सूंड नहाता हाथी। पछी लखो, कितने केले खाता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी, यह तो नहीं बताता हाथी, कितने केले खाता हाथी, यह तो नहीं बताता हाथी, धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी। लखो पछी पाछू, धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी। तो चलो आखू कविता बधाने काव्य छे हिंदी में हाथी विषेनु ए समझाई गयु, हिंदी में मैं तमने लखायु छे, हवे आपणे एने समझवानु छे, बराबर ने, के हिंदी में जे भाषांतर छे एनु गुजराती करवानु छे, ए जोईए। चलो जे कविता छे तमारी पासे तो लीधो छे ने मात्र, एटले मैं तमने आ काव्य पहेला नोटबुक में लखावी दीधी छे। हवे आपणे जोईए, धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी। हाथी केवी रीते आवे छे, तो के जोश थी झड़पती ताकत होय छे ने हाथी में, खूब ज मोटू प्राणी होय छे, एटले के धम्मक एटले के जोश थी हाथी आवे छे अने जाए छे। अपनी सूंड उठाता हाथी, अपनी सूंड गिराता हाथी, मतलब के अपनी एटले के पोतानी सूंड छे ए हाथी उठाता एटले के क्यारेक ऊपर करे छे, अपनी सूंड गिराता हाथी एटले के क्यारेक नीचे करे छे, अपनी सूंड हिलाता हाथी, अपनी सूंड घुमाता हाथी, मतलब के हाथी छे पोतानी सूंड क्यारेक ऊपर करे छे, क्यारेक नीचे करे छे अने क्यारेक हलावे छे अने क्यारेक घुमाता है, मतलब के फेरवे छे गोळ पोतानी सूंड छे ए फेरवे छे। धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी। त्यार पछी आगळ कवितामां शुं के छे हाथी विशे, के जब पानी में जाता हाथी, जब एटले के ज्यारे हाथी छे ए पाणीमां जाय छे त्यारे शुं करे छे, भर भर सूंड नहाता हाथी, भर भर सूंड नहाता हाथी, सूंड एटले के सूंड, के हाथीनी जे सूंड छे ए भरी भरीने हाथी
पानी थी नाई छे। कितने केले खाता हाथी यह तो नहीं बताता हाथी, के हाथी छे ए केटला केळा खाय छे ए आपणने बतावतो नथी। हाथीने केळा खूब ज भावे छे एटले हाथी केटला केळा खाय छे ए कोईने कहेतो नथी। धम्मक धम्मक आता हाथी, धम्मक धम्मक जाता हाथी। चलो काव्य पंक्ति छे अहीं पूरी थाय छे, बराबर ने। हवे शुं करवानुं छे तो के ए आपणे पाठ्यपुस्तकमांथी समझाई गई कविता बधाए व्यवस्थित लखी लीधी छे, तो हवे लीथामां आगळ एना प्रश्न जवाब जोईए। तो चलो बधा फरी वखत लीथो लईने લખવાને તૈયાર થઈ ગયા છો ને? કાવ્ય છે અહીંયા, કવિતાનો અર્થ પણ આપેલો છે લીથામાં। એ કાવ્ય કોણે લખેલું છે? તો કે શ્રી પ્રયાગ શુક્લ નામના લેખક છે, એમણે કવિતા હાથી વિશે લખેલી છે। કે હાથી ધમ ધમ કરતા હુઆ આતા ઓર જાતા હૈ, એટલે કે ચાલે છે। હાથી છે ધમ ધમ અવાજ કરતો કરતો આવે છે અને જાય છે। અપની હાથી અપની સૂંઢ ઉઠાતા ઓર ગિરાતા હૈ, वह अपनी सूंड हिलाता और घुमाता भी है। मतलब के हाथी छे ये पोतानी सूंड छे ये क्यारेक ऊपर करे छे तो क्यारेक नीचे करे छे अने क्यारेक हलावे छे अने क्यारेक फेरवे छे। जब हाथी पानी में जाता है तो सूंड भर भर कर नहाता है। मतलब के जयरे हाथी पानी में जाए छे त्यारे सूंड भरी भरी ने नाय छे। हाथी किसी को नहीं बताता कि वह कितने केले खाता है। हाथी छे ए कोईने बतावतो नथी के ते केटला केळा खाय छे। आ काव्यनो अर्थ हतो, बराबर। मतलब समझाई गयो बधाने हिंदीनु गुजराती भाषांतर? तमारे बधाए पण एवी रीतना काव्य छे हिंदीमां मोढे आवडी जावी जोईए, पछी कोईने गाईने संभळावानी, एनु गुजराती भाषांतर करवानु। समझाई गयु? हवे जोईए प्रश्न नंबर एक। कोष्टक में से उचित शब्द चुनकर खाली जगह भरिए। कोष्टक में जो अहीं शब्द आपेला छे, नहाता एटले के नाहू, केले एटले केड़ा, धम धम एटले के हाथी धम धम अवाज करतो आवे छे ने, पछी से सूंड, सूंड एटले के सूंड, सूंड हाथी नी छे। तो पहली खाली जगह शुं छे? हाथी खाली जगह चलता है। हाथी केवी रीते चाले छे? तो के हाथी धम धम चलता है, धम धम अवाज करतो आले छे ने हाथी। तो लखो पेली खाली जगह में आवशे धम धम, हाथी धम धम चलता है। त्यार पछी वाक्य नंबर बे, बीजू वाक्य शुं छे? हाथी अपनी खाली जगह हिलाता है। हाथी छे ए पोतानी शुं हलावे छे? तो के नहाता, केला, धमधम के सूंड। हाथी अपनी सूंड हिलाता हे, लखो अहीं सूंड, हाथी अपनी सूंड हिलाता है। पछी नंबर त्रण, हाथी पानी में जाकर खाली जगह है। तो खाली जगह में शुं आवशे? हाथी पानी में जईने शुं करे छे? तो नहाता है, लखो एमां आवशे हाथी पानी में जाकर नहाता है। त्यार पछी वाक्य नंबर चार, हाथी खाली जगह खाता है। हाथी शुं खाय छे? तो के केले, हाथी केले खाता है। चलो खाली जगह अहीं पूरी थई गई, बधाने व्यवस्थित लखाई गयु। આવી રીતને ખાલી જગ્યામાં મેં શબ્દ લખ્યા છે, વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના। ત્યાર પછી નંબર બે, પ્રશ્ન નંબર બે માં શું કરવાનું છે? સહી વાક્યાંશ ચૂનકર લખીએ। અહીંયા વાક્ય આપેલા છે એમાં ત્યાર પછી સાચું વાક્ય જે આવતું હોય ત્રણ માંથી એ જવાબ તમારે લખવાનો ઉપર। તો પેલું વાક્ય છે, હાથી પાણી મેં જાકર, હાથી પાણીમાં જઈ અને પછી શું કરે છે? ખૂબ ખેલતા હે, खूब उछलता कूदता है, या सूंड भर भर कर नहाता है। हाथी पानी में जाई अने पछी शू करे छे, त्यार पछीनु वाक्य शू आवशे? तो आ क वाक्य छे ए साचू छे त्यार पछीनु, बराबर। तो एमां लखो, हाथी पानी में जाकर सूंड भर भर कर नहाता है। हाथी पानी में जाकर सूंड भर भर कर नहाता है,
એટલે હાથી પાણીમાં જઈ અને સૂંઢ ભરી ભરીને નાય છે. પછી વાક્ય નંબર બે, હાથી યહ નહીં બતાતા કી, વહ કિતને કેલે ખાતા હે, વહ કિતના નહાતા હે, એ ઉસે ક્યા ખાના પસંદ હે. તો સાચું વાક્ય કયું આવશે ત્યાર પછીનું? તો ત્યાર પછી આમાં શું આવશે કે હાથી યહ નહીં બતાતા કી વહ કિતને કેલે ખાતા હે. લખો એમાં આગળ, વહ કિતને કેલે ખાતા હે. હાથી યહ નહીં બતાતા કી વહ કિતને કેલે ખાતા હે. ચાલો લખાઈ ગયું, સરસ. પછી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ, સહી વિધાન કે સામને સહી કા ચિહ્ન ઓર ગલત વિધાન કે સામને ગલત કા ચિહ્ન કીજીએ. વાક્ય સાચું હોય એની સામે સાચાનું નિશાન અને ખોટું હોય એમાં ખોટાનું નિશાન કરવાનું છે. તો પહેલું વાક્ય છે, હાથી કી દો સૂંઢે હોતી હે. હાથીને બે સૂંઢ હોય છે એનું ગુજરાતી પહેલાં સમજી લેવાનું કે હાથીને બે સૂંઢ હોય છે. તો આ વાક્ય સાચું છે કે ખોટું? તો કે ખોટું છે, હાથીને બે સૂંઢ હોતી નથી. પછી વાક્ય નંબર બે, હાથી કે તીન દાંત હોતે હે. હાથીને ત્રણ દાંત હોય છે. તો કે ના, આ વાક્ય પણ ખોટું છે, હાથીને બે જ દાંત હોય છે, ત્રણ દાંત હોતા નથી. પછી વાક્ય નંબર ત્રણ, હાથી કી પૂંછ લંબી હોતી હે. આ વાક્ય કેવું છે, સાચું કે ખોટું? તો કે હાથીની પૂંછડી કેવી હોય છે, ટૂંકી હોય છે, લાંબી હોતી નથી. તો આ વાક્ય પણ ખોટું છે. ત્યાર પછી વાક્ય નંબર ચાર, હાથી કી સૂંઢ છોટી હોતી હે. આ વાક્ય કેવું છે, હાથીની સૂંઢ નાની હોય છે? તો કે ના, હાથીની સૂંઢ છે મોટી હોય છે. તો આ વાક્ય પણ ખોટું છે. પછી ત્યાર પછીનું વાક્ય જુઓ, પછીનું વાક્ય છે કે હાથી અપની સૂંઢ હિલા નહીં શકતા. હાથી છે પોતાની સૂંઢ હલાવી શકતો નથી. તો આ વાક્ય ખોટું છે, હાથી તો પોતાની સૂંઢ હલાવી શકે છે, બરાબર ને? પછી વાક્ય નંબર છ, હાથી પાણી મેં જાને સે ડરતા હે. તો આ વાક્ય કેવું છે, ખોટું છે, હાથી પાણીમાં, હાથીને તો પાણીમાં ખૂબ જ ગમે છે, ડરતો નથી. પછી વાક્ય નંબર સાત, હાથી કેલે ખાતા હે. તો કે હા, આ વાક્ય એક સાચું છે, બરાબર. ચાલો ખરા ખોટા વાક્ય થઈ ગયા. હવે ત્યાર પછી પ્રશ્ન છે, પ્રશ્ન નંબર ચાર ઉપર જુઓ, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. અહીંયા જે પ્રશ્ન આપેલા છે એના જવાબ લખવાના છે. તો એ પહેલો પ્રશ્ન શું છે, હાથી કિસ તરહ આતા હે, હાથી કેવી રીતે આવે છે? તો જવાબમાં લખો, હાથી ધમધમ કરતા હુઆ આતા હે. ધમ ધમ કરતા હુઆ આતા હે. કેવી રીતે આવે છે? તો કે ધમધમ કરતા હુઆ આતા હે. હાથી છે ધમધમ અવાજ કરીને આવે છે. ચાલો વ્યવસ્થિત સારા અક્ષરે લખાઈ ગયો પ્રશ્નનો જવાબ. ત્યાર પછી લીથામાં પેજ નંબર 47 ઉપર પ્રશ્ન નંબર બે, તો બીજો પ્રશ્ન શું છે કે હાથી પાણી મેં જાકર ક્યાં કરતા હે. હાથી પાણીમાં જાય છે તો પાણીમાં જઈને હાથી શું કરે છે? તો જવાબ લખો, હાથી પાણી મેં જાકર, હાથી પાણી મેં જાકર નહાતા હે. હાથી પાણીમાં જઈને નાય છે. પાણીમાં જઈને શું કરે છે? તો કે સૂંઢ ભરી ભરીને નાય છે. પછી પ્રશ્ન નંબર ત્રણ, નહાને કે લીએ હાથી સૂંઢ મેં ક્યાં ભરતા હે. નાવા માટે હાથી છે પોતાની સૂંઢમાં શું ભરે છે? તો જવાબમાં લખો, નહાને કે લીએ
हाथी अपनी सूंड में पानी भरता है। हाथी शू भरे छे? तो के नहाने के लिए हाथी पोतानी सूंड में पानी भरे छे। चलो समझाई गयो के हाथी छे पोतानी सूंड में शू भरे छे नहावा माटे? तो के हाथी पोतानी सूंड में नहावा माटे पानी भरे छे। हिंदी में लखवानू के नहाने के लिए हाथी अपनी सूंड में पानी भरता है। त्यार पछी प्रश्न नंबर 5, हाथी क्या खाकर किसी को बताता नहीं है? हाथी शू खाई ने कोई ने बतावतो नथी? तो लखो हाथी केले खाकर, हाथी केले खाकर किसी को बताता नहीं है। हाथी छे ए केड़ा खाय अने कोई ने बतावतो नथी। त्यार पछी प्रश्न नंबर 5, हाथी पानी में कहाँ डालता है और क्यों? हाथी छे ए पानी में शू करे छे? तो के नहाने के लिए पोतानी सूंड नाखे छे ने पानी में, सूंक नाखे छे। तो शू छे हाथी छे ए पानी क्यां डाल कहाँ डालता है एटले के पानी क्यां नाखे छे अने शा माटे? तो के हाथी छे नहावा माटे पोतानी सूंड में पानी भरी अने नाय छे। तो लखो हाथी पानी में, हाथी पानी सूंड में डालता है। कि हाथी छे पोतानी सूंड में पानी भरे छे शा माटे? क्योंकि उसे नहाना होता है, उसे नहाना होता है। कारण के हाथी ने नहावुं होय छे एटला माटे पोताना सूंड में पानी भरे छे। तो चलो प्रश्न लखाई गया 5, सरस आगळनो छे प्रश्न नंबर 5 छे, कविता की पंक्तियां पूर्ण की छे? त्यांथी आपणे आगळना लेक्चर में जोशुं। हवे आजनुं होमवर्क जोई लईए। तो के होमवर्क में पेज नंबर 47 ऊपरथी छे खाली जग्या वाक्य अने आ 1-5 लीखा में मैं आज जेटलू करेलू छे ए बधु व्यवस्थित होमवर्क में सारा अक्षरे लखी अने प्रश्न पाका करवाना छे। समझाई गयुं होमवर्क? थैंक यू।